કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા અને કાપડ દલાલ અને વેપારીઓ રિંગ રોડની જયંબે ટેક્સટાઇલ અને અભિનંદન માર્કેટમાંથી કાપડના બે વેપારીઓ પાસેથી કિંમત રૂપિયા 13,384 સાડીનો માલ ખરીદી સમયસર પેમેન્ટ નહીં ચૂકવી દુકાનો બંધ કરી નાસી છૂટતા આ બનાવ અંગે સાડીના નાના માટે ફસાયેલા વેપારીઓએ સલાબતપુરા પોલીસ મથકે ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પર્વત પાટિયા વિસ્તારના શુભમ એલિચેન્ડ ખાતે રહેતા 27 વર્ષીય મુકેશભાઈ ઓમપ્રકાશ રાઠી રિંગ રોડની અભિનંદન માર્કેટમાં જયંબે ટેક્સટાઇલ નામની સાડીની દુકાન ધરાવે છે. મુકેશભાઈએ 9/2/2016 થી 7/4/2016 દરમિયાન વેપારી મનોજકુમાર ઉર્ફે તેજસ રમેશચંદ્ર વઝીરા, કમલેશભાઈ જે રત્નાની, કાપડ દલાલ નાગેશ્વર પાંડે અને કાપડ દલાલ પ્રદીપભાઈને કિંમત રૂપિયા 5,07,375 નો સાડીનો માલ વેચાણ કર્યું હતું. ઉપરાંત અન્ય એક વેપારીઓ અજયભાઈ સુરેન્દ્રભાઈ સિંઘના પાસેથી પણ આ કાપડ ખરીદ્યા હતા અને ચારેય કાપડ દલાલોએ જયંબે ટેક્સટાઇલ તેમજ અનામિકા સારીઝના નામે ચેકો બનાવી મુકેશભાઈને આપી તેઓને વિશ્વાસમાં લઈ ત્યારબાદ ચેકો રિટર્ન કરાવી કિંમત રૂપિયા 13,03,894 ના કાપડના માલનું પેમેન્ટ ન ચૂકવી દુકાન બંધ કરી નાસી જઈ મુકેશભાઈ અને અજયભાઈ સાથે છેતરપિંડી કરી હતી. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની જાણ તેઓને થતાં તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકે ચારેય કાપડ દલાલો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જે અંગે સલાબતપુરાના આરજી સિંધુએ ફરિયાદ લઈ ચારેય ઠગોને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત.